सो हाय फ्रेंड्स, गुजरात में MYSY एटले के मुख्यमंत्री युवा स्वावलंबन योजना और कन्या कल्याण निधि योजना ए बने माटे कोर्सना विद्यार्थियों से जम के BA BCOM BSc वेटनरी जे एग्रीकल्चर ए विद्यार्थियों माटे फॉर्म भरने प्रोसेस चालू कर देवामां आवी छे। परंतु D2D मेडिकल और पेरामेडिकल विद्यार्थियों से कि जे लोकोए आ वर्षे फ्रेश एडमिशन लीधो होय ए लोको माटे फॉर्म भरने जाहेरात छे ते करवामां नथी आवी, परंतु वेबसाइट में अपडेट आपी देवामां आवी छे जेना आधारे तमने ख्याल आवशे कि हवे तमे लोको क्यारथी फॉर्म से भरी शको छो। ना उपरांत पण जे लोकोए मेडिकल पेरामेडिकल के D2D सिवायना विद्यार्थियों से कि जेने MYSY नो फॉर्म भरी नाख्यू है तो कोईपण कोर्स में तमे एडमिशन लेता हो तमे फॉर्म भरी लो त्यार पछी तमारे लोगों ने हेल्प सेंटर पर दिवस 7 नी अंदर जाए अने डॉक्यूमेंट वेरिफिकेशन करू फरजियात होय छे, अन्यथा तमारी अरजी छे ए पेन्डिंग गणती होय छे। एटले जे पण विद्यार्थीए फॉर्म भरी नाख्यू होय अने ए लोगों ने हेल्प सेंटर पर डॉक्यूमेंट वेरिफिकेशन करवानो बाकी होय तो ए विद्यार्थीओ माटे एक अपडेट छे वेबसाइट में मुकवामां आवी छे कि मुख्यमंत्री युवा स्वावलंबन योजना अंतर्गत 10 तारीख थी लई अने 30 तारीख सुधी दिवाळी वेकेशन लीधे तमाम हेल्प सेंटर छे ते बंद रहेशे। एटले के मेडिकल पेरामेडिकल अने D2D સિવાયના વિદ્યાર્થીઓએ જેણે MYSY નું ફોર્મ ભર્યું છે એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે 10 તારીખથી લઈને 30 તારીખ સુધી હેલ્પ સેન્ટર છે તે બંધ રહેશે, એટલે કે એ લોકોને 30 તારીખ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે। તમે જ્યારે પણ ઓનલાઈન અરજી કરી લેતા હોય ત્યાર પછી તમારે 7 દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું ફરજિયાત હોય છે, પરંતુ 10 તારીખથી લઈ અને 30 તારીખ સુધી દિવાળી વેકેશન છે જેથી કરીને જે પણ લોકોએ 10 તારીખ સુધીમાં અરજી કરશે એ લોકોને 20 દિવસનો સમય છે તે રહેશે, એટલે કે 20 દિવસ સુધી સેન્ટર છે તે બંધ રહેશે, ત્યાર પછી એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કરાવી શકે છે। હવે એના આધારે આપણે એ ખ્યાલ આવી જશે કે D2D મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાર્થીઓ છે કે જે લોકોએ આ વર્ષે ફ્રેશ એડમિશન લીધું હોય તો એ લોકો માટે જે ફ્રેશ ફોર્મ ભરવાની જાહેરાત છે 1/12 કરવામાં આવશે, કારણ કે 1/12 CMS સ્કોલરશીપનો ફોર્મ ભરવાની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। એના પર ડીપમાં સમજાવતો વિડીયો મેં બનાવેલો છે કે જે લોકો MYSY સ્કોલરશીપનો લાભ લેતા હોય એ લોકો સાથે સાથે કન્યા કલ્યાણ નિધિ યોજના અથવા તો CMS સ્કોલરશીપનો લાભ એટલે કે 2 સ્કોલરશીપ સાથે લઈ શકે છે। તો 1/12 CMS સ્કોલરશીપનો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે અને 30 તારીખે હેલ્પ સેન્ટર છે એ પણ 30 તારીખ સુધી બંધ રહેશે, એટલે કે 30 તારીખ પછી MYSY સ્કોલરશીપ માટે પણ 1/12 તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકો છો। તો 1/12 મેડિકલ પેરામેડિકલ અને D2ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની જાહેરાત છે તે કરી દેવામાં આવશે। જ્યારે પણ જાહેરાત કરી દેવામાં આવશે ત્યારે હું એક લાઈવ પ્રોસેસ વિડીયો ફ્રેશ વિડીયો બનાવી દઈશ વર્ષ 2023 સુધીના કે તમારે ઓનલાઈન ઘેર બેઠા ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે। તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે એને 30 તારીખ સુધી હેલ્પ સેન્ટર બંધ રહેશે, જે લોકો મેડિકલ પેરામેડિકલ D2Dમાં હોય તો એ લોકોને 1/12 ફોર્મ ભરવાની જાહેરાત છે તે કરી દેવામાં આવશે। CMS માટેનો તમારા માહિતીનો વિડીયો જોઈ તો એ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે અને MYSY માટે લાઈવ પ્રોસેસનો વિડીયો હું અપલોડ શેર કરી દઈશ। તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને ડેઈલી અગત્યની અપડેટ માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો।